જો મિત્રો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કરંટ અફેર્સ બાલાજી એકેડેમી ચેનલને બાજુમાં દેખાતા બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાર્ગવ જોશી સ્વાગત કરું છું આપનું અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે કરંટ અફેર્સ બાલાજી એકેડેમી તો મિત્રો આજે ફરી ઉપસ્થિત થયા છે આપની સમક્ષ બંધારણના પરીક્ષાલક્ષી અગત્યના વીસ પ્રશ્નો લઈને ભાગ એકમાં પણ આપણે બંધારણના પરીક્ષાલક્ષી અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ ત્યારબાદ ફરી એકવાર ભાગ બેમાં બંધારણના પરીક્ષાલક્ષી અગત્યના વીસ પ્રશ્નો પણ આની આપણે આમાં ચર્ચા કરવાના છીએ તો આશા રાખીએ છીએ આપને આ વિડીયો જરૂરથી પસંદ આવશે તો શરૂ કરીએ છીએ મિત્રો આજનો વિડીયો લેક્ચર તો પ્રથમ જે આ પ્રશ્ન છે આ ભાગનો તો એકવીસમો પ્રશ્ન શું કહે છે તો કે પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી તો મિત્રો ઓપ્શન્સ છે ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર બે હજાર નવ કે બે હજાર ચૌદ તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકનની વાત કરી છે તો પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી બે ઈસવીસન બે હજાર નવમાં યોજવામાં આવેલી હતી હવે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર બાવીસ કે કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલી છે તો ઓપ્શન્સ છે અનુચ્છેદ એકસો દસ અનુચ્છેદ એકસો બાર અનુચ્છેદ એકસો તેર કે અનુચ્છેદ એકસો ને ચૌદ તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો અનુચ્છેદ એકસો ચૌદ મુજબ ભારતીય બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલી છે પરીક્ષાલક્ષી ખાસ અગત્યનો પ્રશ્ન છે વિનિયોગ વિધેયકનો તો એકસો ચૌદ મુજબ વિનિયોગ વિધેયકની જોગવાઈ છે એ ખાસ યાદ રાખવાનું રહેશે હવે આગળ વાત કરીએ તો નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતની છે તો ઓપ્શન્સ છે અનુચ્છેદ ત્રણસો આઠથી લઈને ત્રણસો ત્રેવીસ અનુચ્છેદ ત્રણસો આઠથી લઈને ત્રણસો ઓગણત્રીસ અનુચ્છેદ ત્રણસો અડતાલીસથી લઈને ત્રણસો એકાવન કે અનુચ્છેદ એકસો અડતાલીસથી લઈને એકસો એકાવન મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો અનુચ્છેદ ત્રણસો આઠથી લઈને ત્રણસો ત્રેવીસ સુધીની જે બાબતની વાત છે એ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતની વાત કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ તો ચોવીસમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસતી હોય છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો આ બાબતમાં ગા ગાફલતમાં રહી જતા હોય છે જેથી કરીને ખાસ યાદ રાખશો કે તો ઓપ્શન્સ છે લોકલેખા સમિતિ અનુમાન સમિતિ આયોજન સમિતિ કે નાગરિક સેવા સમિતિ તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો લોકલેખા સમિતિ જે છે એ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસતી હોય છે ખાસ યાદ રાખશો લોકલેખા સમિતિ જે છે એ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે હવે આગળ વાત કરીએ પચીસમાં પ્રશ્નોમાં તો બંધારણની કઈ કલમ અન્વયે ભારતમાં સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તુણક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે તો ઓપ્શન્સ છે કલમ ત્રણસો નવ કલમ ત્રણસો દસ કલમ ત્રણસો અગિયાર કે કલમ ત્રણસો બાર તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો કલમ નંબર ત્રણસો ને અગિયાર મુજબ ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તુણક અંગેની તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે પ્રશ્ન નંબર છવ્વીસ તો વીજળી એ ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે તો ઓપ્શન્સ છે સંઘિયાદી રાજ્ય યાદી સમવર્તી યાદી કે આ કોઈ વૈધાનિક ભાગનો હિસ્સો નથી મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ તો મિત્રો વીજળી જે છે એ ભારતીય સંવિધાનના સમવર્તી યાદીમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવે છે ખાસ કરીને યાદ રાખશો આ અગાઉની પરીક્ષામાં બિનસચિવાલય ક્લાર્કમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે જેથી ખાસ અગત્યનો પ્રશ્ન બની શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે તો મિત્રો ઓપ્શન્સ છે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રીય નાણાં મંત્રી કે કેન્દ્રીય નાણાં સચિવ તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો ભારતનું જે આકસ્મિક ભંડોળ હોય છે એ રાષ્ટ્રપતિના હવાલે રાખવામાં આવતું હોય છે મિત્રો આ પણ પ્રશ્ન ખૂબ અગત્યનો છે આકસ્મિક ભંડોળના ઘણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા રહ્યા છે અને પૂછાશે પણ ખરા તો આકસ્મિક ભંડોળ એ રાષ્ટ્રપતિના હવાલે રાખવામાં આવતું હોય છે હવે જોઈએ અઠ્યાવીસમો પ્રશ્ન તો ભારતના ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે તો ઓપ્શન્સ છે મિત્રો એકસો ને એકતાલીસ એકસો છવ્વીસ એકસો સત્યાવીસ કે એકસો ચોવીસ જવાબ જોઈએ મિત્રો તો એકસો છવ્વીસ અનુચ્છેદ એકસો છવ્વીસ મુજબ જ્યારે મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો જ્યારે ખાલી હોય છે ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક વિશેની જોગવાઈ એ ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો છવ્વીસ મુજબ કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓગણત્રીસમાં પ્રશ્નમાં છે કે કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર ના કરી શકાય તો ઓપ્શન્સ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિ સંસદ કે મુખ્ય ન્યાયમૂર્તિ તો જવાબ જોઈએ મિત્રો તો મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ હોય તો જ ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાતા હોય છે તેની સિવાય દૂર કરી શકાય નહીં હવે આગળના પ્રશ્નમાં વાત કરીએ તો ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવે છે તો ઓપ્શન્સ છે મિત્રો કે ભારતીય વહીવટી સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને પોલીસ સેવા કે ભારતીય વન સેવા તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો ભારતીય વહીવટી સેવા અને પોલીસ સેવા જે છે એ ભારત ભારતના સંવિધાનમાં એ સંસદે ઊભે ઊભી કરેલી સેવાઓ એમ ગણવામાં આવતી હોય છે એકત્રીસમાં પ્રશ્નમાં વાત કરીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત સંવિધાનમાં કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે મિત્રો આ પ્રશ્ન ઘણો સરળ છે ઘણી પરીક્ષામાં પૂછાઈ પણ ચૂક્યો છે એટલા માટે આ ઉમેરવામાં આવેલો છે અહીંયા તો યાદ રાખશો ફરીવાર કે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે એ બાવન બી ત્રેપન સી ચોપન કે ડી પંચાવન મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ તો અનુચ્છેદ પંચાવનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત દર્શાવેલી છે બત્રીસમાં પ્રશ્નમાં વાત કરીએ તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને આપવામાં આવેલી છે મિત્રો અટપટો પ્રશ્ન છે ખાસ યાદ રાખશો ઓપ્શન્સ છે રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન કે સુપ્રીમ કોર્ટ જવાબ વિચારી લો મિત્રો આપનો જવાબ જોઈએ મિત્રો તો રાષ્ટ્રપતિશ્રીને એવી સત્તા આપવામાં આવેલી છે કે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી તેઓ દૂર કરી શકે છે મિત્રો ઘણીવાર ઘણા મિત્રો પરીક્ષામાં ભૂલ કરી જતા હોય છે કે રાજ્ય જાહેર સેવા આયોગ હોય એટલે પ્રથમ ઓપ્શન જોયો કે રાજ્યપાલ છે તો રાજ્યપાલ આપણે ટીક કરતા હોઈએ છીએ પરંતુ ખાસ યાદ રાખવાનું કે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે તેમના પદ પરથી તો આગળના પ્રશ્નોમાં વાત કરીએ તો લક્ષદ્દીપ જે હાઈકોર્ટ જે છે એ કયા કોના કાર્ય કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ઓપ્શન્સ છે એ તમિલનાડુ બી આંધ્રપ્રદેશ સી મદ્રાસ કે ડી કેરળ તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ તો લક્ષદ્દીપ જે છે એ કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ છે આગળ જોઈએ ચોત્રીસમો પ્રશ્ન કે ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાજકીય પક્ષ નથી તો ઓપ્શન્સ છે નેશનલ કોંગ્રેસ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી કે સમાજવાદી પાર્ટી તો વિચારી લો મિત્રો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો સમાજવાદી પાર્ટી જે છે એ રાજકીય પક્ષ નથી બાકી જ્યારે રાજકીય પક્ષની વાત થતી હોય ત્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટી ભારતીય જનતા પાર્ટી આ બધી એ રાજકીય પક્ષ છે જ્યારે રાજકીય પક્ષ નથી ત્યારે સમાજવાદી પાર્ટી એ રાજકીય પક્ષ નથી આગળના પ્રશ્નમાં વાત કરીએ તો પાંત્રીસમો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની બેઠકો કેટલી છે તો ઓપ્શન્સ છે મિત્રો ત્રણસો પંચાણું ચારસો ત્રણ કે લો આપનો જવાબ જવાબ જોઈએ તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની ચારસો ને ત્રણ બેઠકો આપવામાં આવેલી છે ખાસ કરીને પ્રશ્નની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌમાં ભારતની અંદર વાત કરવામાં આવે તો ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની સૌથી વધુ બેઠકો છે એટલા માટે આ પ્રશ્ન પૂછેલો છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે જો ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની ચારસો ને ત્રણ બેઠકો છે હવે વાત કરીએ તો ગુજરાતમાં પણ વિધાનસભાની બેઠકો આપણે યાદ રાખવી જરૂરી છે એકસો ને જે બેઠકો છે ગુજરાતમાં વિધાનસભાની એ પણ આપણે યાદ રાખવી પડે આગળ વાત કરીએ તો હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણની રીટ બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે તો ઓપ્શન્સ છે એ બત્રીસ બી બસો છવ્વીસ સી એકસો ચોપન કે ડી બસોને એક તો મિત્રો વિચારી લો આપનો જવાબ તો મિત્રો જવાબ જોઈએ તો અનુચ્છેદ નંબર બસો છવ્વીસ મુજબ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણની રીટ એ અનુચ્છેદ બસો છવ્વીસમાં આપવામાં આવેલી છે ખાસ યાદ રાખશો મિત્રો બંદી પ્રત્યક્ષીકરણની રીટ બસો છવ્વીસ ત્યારબાદ આગળ જોઈએ તો સાડત્રીસમો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ખાસ કરીને યાદ રાખશો મિત્રો ઓપ્શન્સ છે અટપટા છે થોડા એ એટર્ની જનરલ બી રાજ્યના ચીફ સેક્રેટરી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કે ડી રાજ્યપાલ રાજ્યના રાજ્યપાલ તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો રાષ્ટ્રપતિ એ રાજ્યના ચીફ સેક્રેટરીની નિમણૂક કરતા નથી બાકી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ આ દરેક વ્યક્તિની નિમણૂક એ રાષ્ટ્રપતિ તરફથી થતી હોય છે આડત્રીસમો પ્રશ્ન છે કે ઈસવીસન ઓગણીસો પંચાવનનો ધારો શાના માટે ઘડાયો હતો તો ઓપ્શન્સ છે કે અસામાજિક તત્વો સામે રક્ષણ માટે બી લશ્કરના જવાનો માટે સી અસ્પૃશ્યતાના આચરણના શિક્ષાપાત્ર ગુનાઓ માટે કે ડી લોકશાહીના રક્ષણ માટે તો મિત્રો વિચારી લો આપનો જવાબ ઓપ્શન જવાબ જોઈએ મિત્રો તો ઓગણીસો પંચાવનનો જે ધારો ઘડાયો હતો એ ખાસ કરીને અસ્પૃશ્યતાના આચરણના શિક્ષાપાત્ર ગુનાઓ માટે ઓગણીસો પંચાવનનો ધારો ઘડવામાં આવેલો હતો મિત્રો આ પ્રશ્ન અગત્યનો છે ખાસ કરીને યાદ રાખવા જેવો પ્રશ્ન છે કે ઓગણીસો પંચાવનનો ધારો એ ઘણીવાર અગાઉની પરીક્ષામાં પણ આ બાબતના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે જેથી કરીને આ પ્રશ્ન અગત્યનો બની રહે છે ઓગણચાલીસમાં પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ નથી મોકલી શકતા અને સંમતિ માટે રોકી પણ શકતા નથી તો ઓપ્શન્સ છે સંરક્ષણ બિલ નાણાકીય બિલ કાયદાકીય બિલ કે કોઈ પણ બિલને એ રોકી શકે છે કે મતલબ એક પણ નહીં તો મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો કાયદાકીય જે બિલ હોય એ રાષ્ટ્રપતિ પાછું પણ નથી મોકલી શકતા અને સંમતિ માટે રોકી પણ શકતા હોતા નથી ખાસ કરીને ફરીવાર કે કાયદાકીય જે બિલ છે એ રાષ્ટ્રપતિ પાછું પણ નથી મોકલી શકતા અને સંમતિ માટે રોકી પણ શકતા નથી છેલ્લો પ્રશ્ન જોઈએ તો ચાલીસમો પ્રશ્ન છે કે વિધાનસભા ચાલુ ના હોય ત્યારે વટહુકમ કોણ બહાર પાડી શકે એ રાષ્ટ્રપતિ બી રાજ્યપાલ સી વડાપ્રધાન કે ડી મુખ્ય ન્યાયાધીશ મિત્રો વિચારી લો આપનો જવાબ જવાબ જોઈએ મિત્રો તો રાજ્યના રાજ્યપાલ હોય એ વિધાનસભા ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડી શકે છે મિત્રો આ પ્રશ્નમાં ઘણા જ વિદ્યાર્થી મિત્રો ભૂલ ખાઈ જતા હોય છે વિધાનસભા પૂછી હોય ને કેન્દ્રનો જવાબ તમે મૂકી દો છો એવું ઘણીવાર બનતું હોય છે એટલા માટે પ્રથમ જ ઓપ્શન રાષ્ટ્રપતિ મૂકેલો છે તો જેથી કરીને રાષ્ટ્રપતિ જોયું એટલે વટહુકમ કોણ બહાર પાડે તો કે રાષ્ટ્રપતિ એવું નથી હોતું તમે ઓપ્શન્સ ઓપ્શન્સ જુઓ પ્રશ્ન સરખો વાંચો કે અહીંયા વિધાનસભાની વાત કરી છે તો વિધાનસભા ક્યાં હોય તો કે રાજ્યમાં હોય રાજ્યમાં વડું કોણ હોય છે કાયદાકીય વડા તો રાજ્યપાલ હોય તો રાજ્યપાલ એ વટહુકમ બહાર પાડી શકતા હોય છે જ્યારે કેન્દ્રની વાત હોય ત્યારે રાષ્ટ્રપતિ આપણે જવાબ ટીક કરવો પડે તો મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં બસ આટલું જ ફરી મળીશું બંધારણના અલગ નવા વીસ પ્રશ્નો સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ આવજો જય હિન્દ જય ભારત